ના ફોન. હાલો હાલો, બોલ બોલ ભાઈ બોલ. ક્યાં આવો? અહીંયા ઘરે જ છું યાર. તો દારૂ પીવા આવશ? અરે ના ના યાર, હું મારી ઘરવાળી ભેગો એન્જોય કરી એમ ભાઈ બેઠા બેઠા. એટલે તમતારે તમે તમારી રીતે પી લ્યો, હું નહીં આવી શકું. આવો તો વધારે મજા આવશે ભાઈ. ના ના ભાઈ, તમે એન્જોય કરો તમતારે. બરાબર. હા વાહ, શું વાત છે, એ તો તમે દારૂ પીવાનું ના પાડી. એમાં એવું છે ને યાર, જો હું ત્યાં જાઉં ને એટલે લોકો મને દારૂ પાય, બરોબર. અને હું દારૂ પીવું નહીં, તને ગમતું નથી. એટલે તને ન ગમે એની વસ્તુ મારે કરવાની તાતી જ નથી. બોડાયા થઈ ગયા તમે તો પછી. પણ ઈ લોકો દારૂ પીવે તેમ ઘરવાળા કઈ નહીં કહેતા હોય ને? એમાં એવું છે, એની જે ઘરવાળી રહે ને બેયલી, ઈ હાઈ ફાઈવ ભણેલી છે, ખૂબ ભણેલી છે, અભણ નથી. અને પ્લસ પછી બીજું કે ઈ લોકો એટલા રૂપિયા વાળા છે ને કે ઈ લોકોને દારૂ પીવું એટલે સામાન્ય વસ્તુ છે. અને એની ઘરવાળીને કોઈને નડતું નથી, કે કે બબે ભેગ તો એ લોકો રોજ મારતા હોય, એટલે એ લોકોને કઈ નડે નહીં. આ સમજી ગઈ તું? એટલે તમે શું કહેવા માંગો, હું અભણું એમ? અરે ના ના, એમ નથી કેતો, આ તો એની ઘરવાળી ભણેલી છે ને એટલે એને આવું કઈ દારૂનું ઓલું ન હોય યાર, એટલે એને ઘરમાં પીવાની છૂટે. લે હા તો તમે જાઓ જાઓ પીવો, અને આખી રાત પાર્ટી કરજો, બસ હું ના નહીં પાડું. જાઓ. હાચું કા? હા હાચું કા. બરોબર, હું બાઈ નું ખકડાવીશ ત્યારે ખોલજે. હા ભાઈ, ચાલુ કરી દીધું એલા. લગ્ન કરીશ ને ત્યારે ખબર પડશે કે કેમ કેવાય છે. અત્યારે કઈ રીતે નીકળે મારું મન જાણે. કઈ રીતે? કઈ ન કર્યું, આનો ફોન આવ્યો ને એટલે મેં ના પાડી. એટલે એને મને એમ કીધું, કેમ તમે વળી દારૂ ના પાડો? એટલે મેં ખાલી એટલું આ ફોવ લઈ થોડી, કે ભાઈ જો તું, તને આમ દારૂ પીવું તને ન ગમતું હોય તો પછી મારે થોડું દારૂ પીવો જવાય. તો કે એની ઘરવાળું કાંઈ નહીં કીધું, મારે કેમ કીધું બે વાંઢા. હા, એટલે મેં એને એમ કીધું કે ભાઈ એની ઘરવાળી ભણેલ ગણેલ છે, અને ભણેલ ગણેલ 500 ને 500 રૂપિયા વાળા છે, એટલે એ કોઈને કાંઈ વાંધો નથી દારૂ પીવો દે. તો કે લે, તો કે હું અભણું, જાઓ તમે તમે પીતા. અને એમ કરી નહીં આવતો, સમજી ગયો. ભરો 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 હાલો. એના મોટા પીવા હટન કેવા ખેલ કરે. તો પછી લે લે થોડા લે થોડા. તો પરમદી કઈક આવ્યો હતો, કઈક અમને કેવા દારૂ પીવા અમારે ભેગો આવ્યો હતો. તમને શું કીધું તું એને? હા, એ અમારે ભેગા જ આવ્યો હતો. તમને કહીને શું આવ્યો હતો? મારા દોસ્તા ભેગો દારૂ પીવા જાવ હોય, કે એની બધી પત્ની તો ભણેલી ગણેલી હે, કે એ બધાને તો દારૂ પીવા દે. તો મેં કીધું જાઓ તમે. ના બાપા, અમારા બે માંથી ને કઈ ના લગ્ન એ નથી થયા. વાંધા એ હવે ખુદ અપણ હતો, મને કોણ ભણેલી ગણેલી દે. આવા દો એનો, એ તો વારો જ છે. અમે બે જ વાંધા એ, તમારી બાયડી ક્યાં છે? હવે હું કેદું નો ગોતું, મળતી જ નથી. મારી ઘરવાળી ક્યાંથી ભણેલી ગણેલી હોય ને, હવે આ અમે એમને રખડી તો હાઈફાઈ પત્ની આપશે અમને, હવે આ ગામ ની ગોધરી ના પાડે.
આને તો તેથી ગોધરા ગયા હતા જોવા, તો એને ના પાડી દીધી. અમને શું કોઈ હાઈ ફાઈ પત્ની આપશે? એ તો વાત છે. તો એ તમારી આયરે હતા, પછી ગયા હતા ક્યાંય બીજે બાર? બીજે ક્યાં જાય, હવે દારૂ પીવા મળે પછી કઈ થોડો છે. આવા દો ઘરે, હવે એનો વારો હે. તો કઈ વાંધો નહીં, તમે તમારી રીતે જોઈ લેજો, અમે જાય હવે. બરોબર ને? હાલો હાલો આવજો. આ મને ખોટું બોલીને ગયા હતા ને, હવે જો એને ઘરે આવા દે, આજ તો એનો વારો જ છે. આવી ગયા? ઓ ક્યાં ગયા હતા રખડવા? અરે બાર ગયો, તને કઈ નતો ગયો? દારૂ પીવા. અત્યારે દારૂ હોય થોડા દિવસે, કેમ એવું બોલો? કઈ નહીં, આ તો ગયા હતા દારૂ પીવા એટલે મેં કીધું ગયા હતા. અત્યારે તો મેં કીધું પરમ દે ગયા હતા દારૂ પીવા, તો આજે ગયા છો એટલે. કઈ રોજ રોજ થોડા દારૂ પીવા જવાનું હોય નહીં થોડા દિવસે? અને તમે તો કહેતા હતા કે તમારા દોસ્તને ભણેલી ગળેલી બહુ હે બધી ઘરવાળી હે. ક્યાં ભણેલી ગણેલી આવી ગઈ? જયારે હોય ત્યારે ખોટું જ બોલવું બસ. એમાં ફેર શું પડે? એ ભાંડા હોય કે પેણેલા હોય, શું ફેર પડ્યો એમાં તને? તો તમે તો મને કીધું તું કે એની ઘરવાળી ભણેલી ગણેલી ભરે દારૂ પીવા દે, હાઈફાઈ હે. હા એ ચાલો જવા દે, જે હોય પીવાઈ ગયો ને દારૂ, તે તું પતી ગયું ને બસ, મૂકને માથા. હું માર મમ્મી ઘર જાઉં, જ્યારે હોય ત્યારે ખોટું બોલીને દારૂ પીવું હે. હું શું એમાં ખોટું બોલ્યો? તો ખોટું જ કીધું કે એમ ઘરવાળી બધાને પીવા દે, આમ કરે તેમ કરે. ભાઈ એ તો એના જે બીજા બે દોસ્તર હતા ને, એ બે ની ઘરવાળી વાત કરતો હતો. રાંધજો ખાજો.